બોલવાનો પછી નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોયે સવસાહુ प्रश्न नंबर 347 पक्षातिक्रांत समय सारनु स्वरूप स्पष्ट करो। चैतन्य स्वभावी भगवान आत्मानी निर्विकल्प अनुभूति ना काले नयोनी लक्ष्मी उदय पामती नथी, प्रमाण अस्तने प्राप्त थाई छे, अने निक्षेपोनो समूह क्या जतो रहे छे एनी अमने खबर नथी, अधिक शू कहिए द्वेत ज प्रतिभासित थतु नथी। श्रीमद भगवत अमृतचंद्र आचार्य आत्मख्याति टीका मा आवात लखे छे। अनुभव प्रमाण थी लखेली वात छे, पर तमे केम जाण्यू के ये अनुभव प्रमाण थी लखेली बात छे? ज्ञानीओए जे लख्यू ये अनुभव प्रमाण थी लख्यू तमे केम जाण्यू? ये तो तमे क्यारे जाणो छो ज्यारे तमे पोते एने अनुभवो छो। એ નથી, અનુભવ નથી, કારણ કે અનુભવ કેવો હતો? નિર્વિકલ્પ હતો, અને લખાણ લખાયું ક્યારે? વિકલ્પના કાળે। હવે વિકલ્પ નિર્વિકલ્પને શું બતાવે? જેને બતાવે છે તો વિકલ્પ બતાવે છે, અને એ વિકલ્પે તો અનુભવ કર્યો જ નથી। અનુભવ કરનાર તો નિર્વિકલ્પ છે, ક્યાં અભેદ છે, ને એટલા માટે તે એ જે વિકલ્પથી લખાયેલી વાણી છે એને પણ તમે અનુભવ નહીં સમજી લેતા। તમે અંદરમાં અનુભવજો, એને જ અનુભવ સમજજો, કારણ કે અનુભવ એ વિકલ્પમાં નથી આવતો। તો પછી તમે જે આ વિકલ્પથી લખાયેલી વાણી એના અનુભવથી વિકલ્પ જ કરશો, અનુભવ નહીં થાય, અનુભવથી જ અનુભવ થશે। વર્ષોની જૂની પરંપરા અને ધરબાઈ ગયેલી માન્યતાને છોડવા માટે સાહસ નથી આવતું જીવોમાં, અને પરિણામ એ નીકળે છે કે અનંતકાળ જેમ આ રીતે જે કુળમાં જન્મ્યા હતા અને જે પ્રાપ્ત થયું હતું, અથવા તો પરથી પ્રભાવિત થઈને જે એમાં જોડાયા હતા, એનું પરિણામ એ જ નીકળ્યું કે ગૃહિત મિથ્યાત્વ પણ ન છૂટ્યું।
હા એવી છે શાસ્ત્રમાં જે લખ્યું છે એ સત્ય છે શાસ્ત્ર અસત્ય કેવી રીતે હોય અહીંયા તો કહ્યું કે વિતરાગી ભગવાનની વાણી પણ અસત છે સત નહીં એને પણ અસત કહી એને પણ ક્ષણિક સત કહીને અસત કહી એને પણ પર્યાય કહીને દ્રવ્ય નથી તેથી તે ત્રિકાળી સતથી તો અસત છે આ સાંભળવાની હિંમત પણ ન આવી કે ભગવાનની વાણી અસત એક સમયની પર્યાય છે ને પર્યાય એક સમયની છે તેથી ત્રિકાળ સત નથી ક્ષણિક સત છે ને ક્ષણિક સતને ત્રિકાળીની અપેક્ષાએ અસત કહ્યું છે કેટલાયને એમ લાગે કે આ અહંકારની વાતો છે જો પોતાની વાત જ સાચી માનવાની બીજાની નહીં જ્ઞાનીઓએ લખેલાની ના પાડે છે પોતાના અનુભવની હા પાડે છે એવું પણ થાય પણ પોતાનો અનુભવ એ જ્ઞાનીઓના અનુભવથી અલગ હોય તો બરાબર છે જ્યારે અનુભવ થાય છે ત્યારે તો અનંત સિદ્ધો શ્રદ્ધામાં કોતરાઈ જાય છે અને એટલા માટે જ તે કે મોક્ષ પ્રગટ્યો નથી જેમ અનુભવ પહેલા તમે સ્વીકાર કેવી રીતે કર્યું કે આત્મા આનંદરૂપ છે અનુભવ થયો ત્યારે સ્વીકાર થયો ને તો એ રીતે મોક્ષનો સ્વીકાર તો મોક્ષ થયા પહેલા તમે કેવી રીતે કર્યો અને ચોથા ગુણસ્થાનમાં સાત તત્વની શ્રદ્ધા હોય છે તો મોક્ષ પ્રગટ થયા પહેલા મોક્ષની શ્રદ્ધા છે કે નહીં સમ્યક દ્રષ્ટિને તો પ્રગટ થયા પહેલા શ્રદ્ધા થઈ એ શ્રદ્ધા શું છે પછી શું એ પણ અંધશ્રદ્ધા નહીં કે જેનો અનુભવ જ નથી એની શ્રદ્ધા કરી તો પછી અનુમાનથી અહીંયા પહેલા ગુણસ્થાન વાળો આત્માનું અનુમાન કરી દે એને પણ તમે શ્રદ્ધા નહીં કહો એ પણ આત્માનો શ્રદ્ધા નહીં છે પણ એમ નથી સત્ય કંઈક અલગ છે એટલે કૃપાળુ દેવજો એ વાત કહે છે કે મોક્ષ છે સમાધાન કરે છે મોક્ષ પ્રગટ્યો તો નથી મોક્ષ કયો નિજ શુદ્ધતા કપડા પર દાગ લાગ્યો તો કોઈ એવો અને તમને ભરોસો નતો કે આ દાગ જશે કે નહીં આખું કપડું મેલું થયું કીચડમાં પડ્યા ને કપડું મેલું થયું તમે ઘરે આવ્યા અને એક ભાગ ઉપર ખાલી સાબુ લગાડ્યો અને બ્રશ માર્યો તો એ મેલ જતો રહ્યો એ મેલ જે જતો રહ્યો ને હજી આમ આટલા ભાગમાં તે ખાલી તમે લગાડ્યો ને એ મેલ જતો રહ્યો હજી બાકી બધામાં તો સાબુ લગાડ્યો જ નહોતો પણ તમને એ શ્રદ્ધા થઈ છે કે કપડું પૂરેપૂરું ચોખ્ખું જ છે એટલે કે કપડાની આ ચોખ્ખા આટલું મેજ મેલ આટલા ભાગે તો શુદ્ધતા તમને અનુભવમાં આવી ને તો ચોથા ગુણસ્થાને જે અનુભવમાં આવેલી જે આંશિક શુદ્ધતા જે છે પર્યાયમાં પ્રગટ થઈ છે એના બળ પર જ તે આ મોક્ષ તત્વની શ્રદ્ધા થાય છે
પણ જેને આંશિક શ્રદ્ધા પણ ન થઈ હોય એટલે ચોથું ગુણસ્થાન પણ ન હોય એને મોક્ષની શ્રદ્ધા નથી હોતી. થોડો અંશ તો ચોખ્ખો થયેલો અનુભવમાં આવ્યો ને, જ્ઞાનમાં જણાયો ને, એટલા માટે અનુભૂતિના કાળે આ નિર્મળ થયેલી પર્યાય પણ જ્ઞાનમાં જણાય છે. કોઈ રહસ્ય નહીં, તો આનંદ ના સાગર ડોલતા હતા એવું કોને કહ્યું? જાણ્યું નતું ત્યારે, તો ખાલી એકલું દ્રવ્ય જણાયું હતું, તો કોને જાણ્યું પછી કે પર્યાય માં નિર્મળતા પ્રગટ થઈને અંદર માં આનંદ 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 પ્રગટ થયો. એક તો સુપર પ્રકાશક પણ હું કહ્યું ને પર્યાય નું, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા અનંત શક્તિશાળી છે, અને એ શક્તિ તે જ્યારે પર્યાયમાં વ્યક્ત થાય છે ત્યારે પરમાત્મપણું પ્રગટ થાય છે. પર્યાયમાં પ્રગટ થયેલું પરમાત્મપણું જેના પરિણામમાં ભગવાનની વાણી દિવ્ય ધ્વનિ કરે છે, તો ભગવાનની વાણી તો એ કેટલા નંબરનું સ્ટેપ થયું, પણ મૂળ શરૂઆત ક્યાંથી થઈ? પર્યાયમાં એવી નિર્મળતા પ્રગટ થઈ કે આ વાણી નીકળી? અને પર્યાયમાં નિર્મળતા પ્રગટ ક્યાંથી થઈ? કે ત્રિકાળી શક્તિ અંદરમાં હતી, એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માથી મહાન જગતમાં કોઈ નથી, એ શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. અને આ શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે એટલે કે હવે તમે પ્રવચન ન સંભળાયું તો તમને અંતરમાં એ જાગૃતિ વર્તે, ત્રિકાળીથી મહાન કોઈ નહીં, હું ભગવાન. આ જાગૃતિ ધર્મ થઈ રહ્યો છે તમારો. અધૂરાપણું લાગે જ નહીં, અનુભવ છે. અનંત જ્ઞાનીઓનો અનાદર નથી થતો, જ્ઞાનીઓનો આદર થાય છે. જ્યારે જ્ઞાનીઓની કહેલી વાતને આ જ્ઞાનીની છે તેથી સત્ય છે માનું, એમાં અનાદર ન થયો, આદર થયો. કારણ કે કોઈ જ્ઞાની એમ નથી ઈચ્છતા કે તમે જ્ઞાની એમના જ્ઞાનીના વચનોને અનુભવ વગર માની લો. એ તો કે છે અનુભવથી માનશો ત્યારે અમારો વિનય કર્યો, અને આપણે આમના માનવાને વિનય માની બેઠા. કુંકુંદાચાર્યનો વિનય કે સમયસર વાંચ્યું છે, કુંકુંદાચાર્ય કે છે અનુભવ પ્રમાણથી સ્વીકાર કરજો, તો આનો વિનય થયો. એટલે જ્યારે આપણે એમ કહીએ છીએ કે શબ્દોને ભણી લેવાથી, યાદ કરી લેવાથી કે માની લેવાથી કે આ સાચું જ છે, એ જ્ઞાનીઓનો વિનય નથી. અનુભવથી જે થાય છે એ વિનય છે, અને અનાદિથી આ વિનય ધર્મ પ્રગટ નથી થયો. વિનય એ ધર્મ છે, તપ છે. ધર્મના 10 લક્ષણ છે, એ ધર્મના 10 લક્ષણમાં 7મું તપ છે, 7મું ધર્મ.
તપ અને અંતરંગ તપ કહ્યું છે વિનયને, બહિરંગ તપ નથી કહ્યું. હવે વિચાર કરીએ, આમ આમ હાથ જોડવા પગે પડવું એને તો વિનય કહ્યો જ નહીં, અંતરંગ તપમાં નામ રાખ્યું છે. આ વિનયને અંતરંગ તપ, અને અંતરંગનો અર્થ શું કહ્યો છે ત્યાં? એ અંતરંગ તપ તો એવું કે જે તપ તમે કરતા હો તો બીજો કોઈ ન જાણે, તમે જ જાણો. બહિરંગ તપમાં તો અનશન છે, ભાઈ સવારથી આના પેટમાં રોટલી નથી ગઈ, આને એક ટાઈમ બેસી નિકાસનું કર્યું હતું, આને આજે એમ્બલ કર્યું છે, આ બધા બહિરંગ તપ. પણ અંતરંગ તપ તો બીજો કોઈ જાણતો નથી, અને પગે પડો છો એ તો બીજાને દેખાય છે, તો એનો મતલબ તો એ થઈ ગયો કે એનું નામ વિનય નથી, એનું નામ વિનય નામનું તપ નથી, વિનય નામનો ધર્મ નથી, એ વિનય નથી, એ વિનય ધર્મ નથી. વિનય ધર્મ કયો છે? હા, એ વિનય નામનું પુણ્ય હોય, કારણ કે ષોડશ કારણ ભાવનામાં એક પુણ્ય 16 પ્રકારના ભાવ કે જેનાથી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે, એમાં એક વિનય નામનું પણ ભાવ છે, એ પણ ભાવ છે, ક્રિયા નહીં. એટલે વિનય એ ધર્મ પણ છે અને વિનય એ પુણ્ય પણ છે જેનાથી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે, અને વિનય એ પાપ પણ છે, કારણ કે 5 પ્રકારના મિથ્યાત્વમાં એક વિનય મિથ્યાત્વ છે. એટલે પાપ પણ છે ને પુણ્ય પણ છે ને ધર્મ પણ છે. આ વિનયનું સ્વરૂપ સમજવું બહુ જરૂરી છે. કુગુરુ કુદેવ ને કુધર્મ ને, અને એક સ્થિતિ એ પછી છે ને ત્યાં એ દ્રષ્ટિમાં પછી એટલું જોર નથી આવતું. હવે આ વાત સમજો કે કુળ પરંપરાથી જન્મ થયો એટલે વિતરાગી પ્રતિમાના દર્શન કરે તો એ ભગવાનનો વિનય થઈ ગયો છે. આ રીતે કે અહીંયા વિતરાગી ભગવાન રોજ સવારે ઉઠીને દર્શન કરવા જાય, પ્રવચન સાંભળવા જાય, આ મશીનની ક્રિયા થઈ ગઈ, રૂટીન થઈ ગયું એનું, મશીન આટલા વાગે જવાનું એટલે જવાનું જ તે, આ મશીનની ક્રિયા થઈ. કોઈ મસ્જિદ તરફ દોડ લગાવે છે, કોઈ પછી ગુરુદ્વાર તરફ દોડ લગાવે છે, કોઈ એવી અગિયારી તરફ દોડ લગાવે છે, કોઈ ચર્ચ તરફ જાય છે, એવી રીતે બધા દેરાસર તરફ દોડ લગાવી દીધી. એમાં ફરક શું પડ્યો? દોડ તો ચાલુ જ રહી ને. આનું બહુ ઊંડું રહસ્ય સમજવું એ ભ્રમણા છે આખા જીવનની. અને આજે છેલ્લે આ સંદેશો તમને સાર, અંતિમ સંદેશ, તમારા અનુભવથી મહાન બીજું કોઈ નથી. અનુભવથી મહાન કોઈ નથી. સવારના ઉઠીને એવી રીતે દર્શન કરવા માટે જાય ને હાથ જોડે તો આ અધર્મી થઈ ગયો, અધર્મી થઈ ગયો છે. મશીનની ક્રિયાની જેમ ભાગ્યો છે, આ ધર્મી થઈ ગયો. કોઈ ધર્મ ન પ્રગટ થઈ ગયો. જેમ એ કરવાથી એ ધર્મી નથી થઈ ગયો, આ કરવાથી, તો જે આવું નથી કરતા, અને આવી જ રીતે કુળ પરંપરાથી મસ્જિદે જાય છે, તો પછી એ અધર્મી પણ નથી થઈ ગયા આ કરવાથી. એટલે એક ક્રિયા માત્રથી એ ધર્મી કે અધર્મી નથી થઈ જતા, ક્રિયા માત્રથી. અને એટલા માટે જ્ઞાનીઓને એ મસ્જિદમાં જનારો પણ પરમાત્મા કેમ દેખાય છે? આના કારણે દેખાય છે. એ ક્યારે દેખી શકે છે? કારણ કે જેવી રીતે કોઈ મંદિરમાં જઈને ઊંચો ન થઈ ગયો, એવી રીતે કોઈ મસ્જિદમાં જઈને નીચો ન થઈ ગયો. એટલા માટે પરમાત્મા પરમાત્મા જ રહ્યો, કારણ કે તો કુળ પરંપરાથી વહેતો પ્રવાહ હતો. આ દ્રષ્ટિ છે ને બહુ અલૌકિક દ્રષ્ટિ છે. ભગવાન આવી દ્રષ્ટિ જ્યારે આવશે ત્યારે પરમાત્મા પણ દેખાશે બધામાં, નહીં તો નહીં દેખાય, નહીં તો બહુ દૂર છે.
કે અમે સમયસર વાળા, તમે કલ્પસૂત્ર વાળા, તમે પ્રવચનસાર વાળા અને તમે ઉત્તરાધીન સૂત્ર વાળા, અમે તો આગમો વાળા, તમે બધા થોકડા વાળા. ભેદો બહુ દેખાશે અને હાથમાં કઈ નહીં આવે. એટલા માટે બહુ આ સમજવું. સમોસરામાં જઈને કોરો રહી ગયો તો મંદિરમાં જઈને ક્યાં ભરાવાનો છે? જે અંદરનું તત્વ છે ને એ તો નજરમાં જ નથી આવતું. બેયમાં નજરમાં નથી આવતું. આ દ્રષ્ટિની વાત છે, ઓ દ્રષ્ટિની વાત છે. ગૃહિત મિથ્યાત્વ છૂટી ગયું, અગૃહિત પણ છૂટી ગયું, એવા સમ્યક દ્રષ્ટિ ગૃહિત મિથ્યાત્વનું પોષણ કરનારાને પગે પડે. જે ગાઢ ગૃહિત મિથ્યાત્વ પોષે એને પગે પડે ન પડે? કેવી રીતે પડે, કેવી રીતે પડે? અને આ જે માન્યતા એવી ઘર ઘરી ગઈ છે, એટલા માટે જ્ઞાનીઓનું સ્વરૂપ આજ સુધી બહારથી જ ઓળખ્યું છે કે પોતે સમ્યક દ્રષ્ટિ છે અને માં છે એ મિથ્યા દ્રષ્ટિ છે અને ગૃહિત મિથ્યાત્વને પોષનારી છે. તો એ દીકરો માને પગે લાગે કે ન લાગે? પતી ગયું. કારણ કે એ જે ગૃહિત મિથ્યા દ્રષ્ટિને પણ પગે લાગે છે એમાં અંતર તો તમે જોતા જ નથી. એનું શું છે? ખાલી ક્રિયા જ દેખી ને. આ બહુ ઊંડા રહસ્ય છે. એટલે વિરોધ લાગે છે જ્ઞાનીઓની આચરણમાં પણ કે આ જ્ઞાનીઓ આવું કેમ કરે. પણ એને માં તરીકે લાગે છે ને, કે ગૃહિત મિથ્યાત્વ પોષે છે કે નહીં એ માં, કોઈ મતલબ નથી, કોઈ ફરક નથી. એને વિકલ્પોથી બચી જવું છે, આટલો એનો વ્યવહાર કરીને નીકળી જવું છે. એ રહસ્ય સમજે છે, વધારે કશાયવાન નથી થવું. જ્યાં જડતા છે ને ત્યાં બહુ બહુ જ ધર્મ દૂર છે પછી. અને ત્યાં જ્યાં સહજતા છે ને એવો ધર્મ અનાદિથી આજ સુધી પ્રગટ નથી થયો. અને આ કેવા છતાં પણ તમે પાછા હજી આ વાતને માનશો નહીં તમે, કે આટલું કીધું કે આ સમયસાર સાચું તમે માનો છો? હવે સમયસારને સાચું સ્વીકાર કરો છો તમે? બોલો. પણ તમે કેમ જાણ્યું કે અનુભવની વાત લખી છે? થાય પછી તમે માન્યું કે આ સાચું. ત્યાં સુધી વાંચન, ત્યાં સુધી રસ્તા ઉપર જ ચાલી રહ્યા છો. કોઈ શ્રદ્ધા ન થઈ, શ્રદ્ધાના માર્ગ પર હતા. એ પણ શ્રદ્ધાના માર્ગ પર હતા. અનુભવ અલગ છે, અનુભવ અનુભવ છે. અંદરમાં અનુભવ હે રસકૂપ. પણ તમે કેમ જાણ્યું કે એમણે અનુભવ કર્યો? કોઈ પણ કે તમને કે મેં અનુભવ કર્યો છે? પણ જ્ઞાની તમે કેમ જાણ્યા કે એ જ્ઞાની છે? પણ ભાવલિંગી સાધુ એ ભાવલિંગી હતા, દ્રવ્યલિંગી તમે કેમ જાણ્યું? એટલા માટે કોઈ પણ શ્રદ્ધા પોતાના અનુભવ પેલા નથી હોતી. એ તો ભાવલિંગીનું તો આ માનવા વાળાની સંખ્યા તમે જોઈ, ત્યાં કુનકુંદ આચાર્ય ભાવલિંગી હતા, એને માનવા વાળા લાખો લોકો છે.
કરે, કેવી રીતે આગળ તો પોતાનો અનુભવ કરે, સાહસ બતાવે કરવા માટેથી ચૈતન્યનો આધાર જોઈશે ને? આધાર અંદરનો આધાર, ચૈતન્યનો આધાર. ચૈતન્ય સમજવા માટે, સ્વરૂપ સમજવા માટે બી આધાર જોઈએ ને? આ શાસ્ત્રો, શાસ્ત્રો આધાર. પણ શાસ્ત્રોને તમે માન્યા નથી જ્યાં સુધી અનુભવ નથી, ત્યાં સુધી તમે એમ ન માની લો કે મને સમયસર પર ભરોસો છે. ત્યાં સુધી તમે નહીં માની લો કે સમયસર પર ભરોસો છે, એટલે આ ન સમજાય તમને જ્યાં સુધી અનુભવ નથી કે કેટલી મિક્સ ગાથાઓ પણ થઈ ગઈ છે શાસ્ત્રોમાં. તમે અનુભવ ન કર્યો હોય ત્યાં સુધી તમને ખબર ન પડે કે કઈ ગાથાઓ પરંપરાથી જોડાઈ ગઈ હતી. એક નહીં કેટલી ગાથાઓ એવી છે, અને ચોકી જાય જીવ જો આ વાત કહેવામાં આવે તો. આ જ્ઞાનીઓએ લખ્યું, જ્ઞાનીઓએ લખ્યું સત્ય છે, અસત્ય ન હોય. પણ આ લાંબો કાળ વીત્યો છે, એમાં જીવોએ પરંપરાથી આપણા સુધી પહોંચાડવામાં એ તમારો અનુભવ હશે તો તમને સત્યનો નિર્ણય થશે. અને એટલા માટે જ તે હવે કર્મના નરક સાત છે કે આઠ છે કે પાંચ છે એનો અનુભવ કેવી રીતે થશે? હવે તો લખ્યું એ તો લખ્યું જ છે, અને એટલા માટે કીધું કે દરેક વાક્ય વાક્ય જ્ઞાનીના વાક્ય ભલે સાત નરક લખ્યા હોય ને ત્યાં પણ અનુભવ હોય છે. એ અનુભવ જડતો દેખાય, જેને અનુભવ થયો છે એને એ સાત નરકના વર્ણનમાં પણ જ્ઞાનીનો અનુભવ દેખાય. જેમ તમને કહ્યું કે સાતમા નરકના વર્ણનમાં પણ ડરાવે નહીં, એ કહે કે તું આનાથી નિરાળો, એટલે ભલે નરક સાત કહી તો દીધા પણ આ અનુભવથી જુદો છું. ચૌદ ગુણસ્થાન કયા? તો ચૌદ ગુણસ્થાન હોય છે વાત સત્ય છે, પણ એમાં અનુભવ ભરેલો છે કે હું પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી, હું તો જ્ઞાયક ભાવ છું. તો એનાથી ખબર પડી છે કે ચૌદ ગુણસ્થાન છે વાત સાચી. પણ એ ક્યારે જ્ઞાયક ભાવ છું? એ જયારે પોતાનો અનુભવ થયો ત્યારે જ્ઞાયક ભાવની શ્રદ્ધા, ત્યારે સમયસારની શ્રદ્ધા, અને ત્યારે ચૌદ ગુણસ્થાન હોય છે એની શ્રદ્ધા ત્યારે થઈ છે. એના પેલા જાણકારી લઈને બેઠા છે, જાણકારી લઈને જ બેઠા છે. અને સાહસ કોઈક જીવોમાં આવે છે, બાકી જીવોમાં આવું સાહસ નથી, એટલે ડર લાગે છે કે તો અમારે કરવું શું, કારણ કે અમારી પાસે આટલું સાહસ છે. આ એના જેવી વાત છે. પેલી વસ્તુ જે મળે છે એમ કીધું કે 100 રૂપિયા સિવાય તમને આ વસ્તુ નથી મળવાની. મારે 10 રૂપિયા મારી પાસે હોય તો મારે શું કરવું પછી? 10 રૂપિયાનું હોય તો, કે ન હોય તો પછી કઈ ન થાય, તમારે ઉભા રહો ખાલી, ન મળે બાકી 100 રૂપિયા આપો, વસ્તુ સામે હાજર છે. 100% તમારો પુરુષાર્થ જગાડો તો આત્મા હાજર છે, શું કરવું શું? આવા પ્રશ્ન તો એને થાય છે જેને સસ્તામાં પતાવવું છે, અથવા તો પૂર્વે જે રીતે અમે પોતાના આત્માને પ્રાપ્ત કરવાની રીતે કર્યું હતું, વિકલ્પોથી કરતાપણાથી આત્માને પામવા માંગતા હતા, હવે અમને બતાવો કે હવે અમારે શું કરવું? પછી કરવાપણાની જ વાત આવશે. એટલે અમારી રીતે તમે માર્ગ બતાવો, તમારો માર્ગ તમે નહીં બતાવો, અમારો માર્ગ બતાવો. અમને જે રૂચે છે એવો બતાવો, અમને કરતાપણાનો રૂચે છે. આમાં ક્યાંય એમ આવ્યું કે સમયસારને ખોટું સિદ્ધ કર્યું? આમાં એ છે કે કુળ પરંપરાથી જે માન્યું છે ત્યાં સુધી તમે તો ખોટું જ માન્યું છે, પોતાની શ્રદ્ધાનું મિથ્યાપણું. આ ગૃહિત મિથ્યાત્વ જે હોય છે ને, એ કુગુરુ કુદેવ અને કુધર્મમાં કેટલું ગૃહિત મિથ્યાત્વ છુપાયેલું છે. કુગુરુ કુદેવ અને કુધર્મમાં તો એ મામા ચલ નથી, મા તો મા છે, પણ એમાં જે કુગુરુ કુદેવ અને કુધર્મ જે છે એ એમાં તો કેટલું ગૃહિત મિથ્યાત્વ છે, છે કે નહીં? બિલકુલ નથી. કોઈ કુગુરુ કોઈ કુદેવ અને કોઈ કુધર્મમાં ગૃહિત મિથ્યાત્વ હોતું નથી. એ કુગુરુ કુદેવ અને કુધર્મમાં કોઈ ગૃહિત મિથ્યાત્વ નથી, આત્મામાં એના પ્રત્યેની શ્રદ્ધા કે આ સત્ય છે એ શ્રદ્ધામાં આ મિથ્યાત્વ ભર્યું હોય છે. કોઈ ગુરુમાં ક્યાં મિથ્યાત્વ હોય છે? કોઈ દેવમાં ક્યાં મિથ્યાત્વ છે કે આ ગૃહિત મિથ્યાત્વ, આ ગૃહિત મિથ્યાત્વ? પોતાનો જે એના પ્રત્યેનો જે અહોભાવ ને મહિમા ભાવ કે આ સત્ય છે, એ જે ભાવ, એ ભાવ ગૃહિત મિથ્યાત્વ છે. બહારમાં કોઈ ગૃહિત મિથ્યાત્વ નથી. એવી રીતે મૂર્તિ પણ એવી રીતે શાસ્ત્રમાં બધા બધા
શાસ્ત્રમાં ભાવ નથી, અનુભવમાં ભાવ છે. સીધી વાત છે. અરે શાસ્ત્રમાં તો શબ્દો છે, શબ્દ છે. એટલે જ ગઈકાલે મોહરમ હતો ને ત્યારે આપણે એક વાક્ય મૂક્યું હતું કે આગ્રહ છૂટને પર મોહરમ મેં રામ ઓર દિવાલી મેં અલી દિખાઈ દેતે હૈ. શબ્દો મેં ભાવ નહીં હોતે હૈ, આત્મા મેં ભાવ હોતે. ફેસબુક ઉપર આપણે મૂકીએ છીએ, લોકો એને લાઈક કરે. મોસ્ટલી ઘણા બધા લોકો કોઈ પણ આપણા સુવાક્ય મૂકીએ એને લાઈક કરે કે બહુ ગમ્યા બહુ ગમ્યા. કાળ વાળું કોઈને ન ગમે. દ્રષ્ટિ એટલી નથી હોતી. જનરલ એમ કહ્યું કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માથી મહાન જગતમાં કોઈ નહીં, તો કેટલાય લોકો ત્યાં ટીક કરે, એમાં ક્લિક કરે, બહુ ગમ્યું બહુ ગમ્યું બહુ ગમ્યું. પણ મોહરમ ને રામ ઓર દિવાળી ને અલી આવી વાતો કરો છો? બહુ અઘરું છે હો ભગવાન. આ છે ને, આ તો એ કે જે કોઈનો ન બન્યો એ પોતાનો બને છે. આ વાક્ય યાદ રાખજો, જે કોઈનો ન બન્યો મહાવીર ભગવાનનો બન્યો એ પોતાનો નથી બનતો, કારણ કે એને ત્રિવેન્દ્ર ભગવાનમાં વિરોધ લાગશે. અને ત્રિવેન્દ્ર ભગવાનનો થયો એને મહાવીર ભગવાનમાં વિરોધ લાગશે. અને એના પાછળના ઘણા આ લોકોની માન્યતાના કારણે કારણો છે. નહીં તો કુંકુંડાચાર્ય જેવી વ્યક્તિ અને જેમ સાક્ષાત સિમંદર ભગવાનની વાત સાંભળેલી હોય અને આગમમાં એનો આવો ઉલ્લેખ ન આવે કે આ જે વાત લખી કુંકુંડાચાર્ય એ સિમંદર ભગવાન પાસે સાક્ષાત સાંભળેલી વાત છે, એવું ક્યાંય નથી લખ્યું. આ સમય સાર એ કુંકુંડાચાર્ય પાસે સાંભળેલી જ આ વાત છે એવું નથી લખ્યું આગમમાં. એના કારણો બહુ ઊંડા છે, આ લોકોની માન્યતાના કારણે. બહુ રહસ્ય છે એના. સાક્ષાત ગયા હતા, 8 દિવસ રોકાયા હતા એ વાત છે, પણ આ જે લખ્યું છે એ જ લખ્યું છે એમ નથી. નહીં તો શ્વેતાંબર પંથ જે ઊભો થયો ને એના અંદર બહુ મોટી ભ્રમણા થઈ જાય. એ એમ કે જે કુંદકુંદાચાર્ય વગેરે દિગંબર સંતોએ કીધું એ તો સિમંદર ભગવાનનું, તો મહાવીર ભગવાનનો ઠેકો હવે અમે લઈએ છીએ. સિમંદર ભગવાનનો કુંદકુંદાચાર્ય એ લીધો હતો. હશે એ આત્માની અનુભૂતિ, એ ધર્મ એ વિધેય ક્ષેત્રમાં છે, પણ અહીંયા તો કળિયુગ છે, મહાવીર ભગવાનનો અત્યારે શાસન ચાલે છે, અહીંયા તો રાગ એ પણ ધર્મ છે. એટલા માટે આની વાત જ ન કહી કે સિમંદર ભગવાનની સાંભળેલી વાત છે એટલે આ સાચી છે એમ ન કહ્યું. બસ આત્માની અનુભૂતિથી લખાયેલી આ વાત છે, સ્વીકાર કરજો. આને જોડ્યું નહીં સિમંદર ભગવાન સાથે, નહીં તો મહાવીર ભગવાન સાથે જોડીને કહેત કે અત્યારે આ ધર્મ કંઈ આવો હોય, કારણ કે અહીંયા કળિયુગ છે. ત્યાં તો બરાબર છે અનુભૂતિવાળી વાત લખીએ, કારણ કે ત્યાં તો ચોથો કાળ હંમેશા છે. વિરોધ જીવમાં ઉત્પન્ન થાય છે એટલે એ વાત ન લખી. એ પણ લખી શકતા હતા કે આ લખી એટલે આ અનુભવથી સાંભળેલી સાંભળેલી વાત જે છે ને સાક્ષાત ભગવાન પાસે, એટલા માટે સત્ય છે, એટલા માટે સત્ય છે. તો એની પહેલા 84 શાસ્ત્રોની રચના કરી. કયા પહેલા કર્યા ને કયા પછી કર્યા કોઈ ઉલ્લેખ મળતો નથી. તો જે રચના પહેલા થઈ એના ઉપર પછી શંકા થવા લાગી કે હવે એ સાચા નહીં, કારણ કે સાંભળ્યા છે એટલે આ સાચા છે, સાંભળેલી વાણી છે ભગવાનની એટલે આ સમયસર સાચું છે. તો સમયસર સિવાયના જે છે એ સાંભળ્યા પહેલાના હતા એ બધા ખોટા થઈ જશે પછી. એટલે એ પણ ખુલાસા આગમમાં ન કર્યા, એ પણ ન કર્યું કે મેં સાંભળી છે એટલે આ સત્ય છે, નહીં તો જે મુનિઓએ નથી સાંભળીને લખ્યું એના ઉપર પણ શંકા થવા લાગે. એટલે એક જ વાત કુંકુંડાચાર્ય કીધે, અનુભવથી લખાયેલી વાત છે, પતી ગયું. આ બધા કારણો બહુ છે અને આ શબ્દો શાસ્ત્રોના અંદર હું તમને ગાથા બતાવું તો એના અંદર તમને હશે. એ અનુભવથી સ્વીકાર કરજો. 5મી ગાથા છે. શું આગમ ને શું સમયસર,
સમયસર થી મહાન આગમ બીજું કહ્યું આગમ શબ્દ એટલો ઘર કરી ગયો છે કે બસ આ લિમિટેડ એ જ આગમ અને શાસ્ત્રમાં એટલી સ્પષ્ટ વ્યાખ્યા આગમની લખી છે આગમમાં જે આગમની વ્યાખ્યા લખી છે આપતના જે વચન છે તે આગમ છે આપ્ત વચન ન્યાય દીપિકા નામનું શાસ્ત્ર છે ધર્મભૂષણ યતી એ તો લખ્યું છે પણ માનવા વાળા કેટલા કે આપના વચન ને આગમ માનવા વાળા કેટલા એટલા માટે તો પછી ભેદ પડ્યો કે મુનિઓની વાણી ને વાણી ગ્રહસ્થોની વાણી તે વાણી નહીં એને આગમ કેમ કહેવાય મુનિઓનું લખેલું આગમ ગ્રહસ્થનું એને શાસ્ત્ર કેમ કહેવાય હવે આ ભ્રાંતિ દૂર કરવા માટે કૃપાળદેવે ખાસ આ લખ્યું આત્મસિદ્ધિ પછી શાસ્ત્ર પોતે જોડ્યું આત્મસિદ્ધિ શાસ્ત્ર આ શાસ્ત્ર કેમ બાકી કોઈ શાસ્ત્રમાં આવા આ શાસ્ત્ર શબ્દ નથી જોડાયેલો કોઈ પણ શાસ્ત્ર સમય સાર પ્રવચન સાર સાર છે મોક્ષમાં પ્રકાશક શાસ્ત્ર નહીં અહીંયા આત્મસિદ્ધિ એટલું કૃપાળ જોયું કે આત્મસિદ્ધિ શાસ્ત્ર ટાઈટલ જ આ ભેદ બતાવવા કે તમે આ ભેદમાં નહીં પડતા ગ્રહસ્થોના અને સાધુના અનુભવથી લખાયેલી વાણી તે શાસ્ત્ર છે આ બધા રહસ્યો કાલે લેવાના છે કોઈક ઓછા વિરલા ભગવાન તમે છો ને આગ્રહ છોડીને બેઠા છો બાકી તો આ સાંભળવા માટે સાહસ જોઈએ મોરમના વખાણ કરતા હતા બહાર નીકળ્યા પછી એમ જ વાત કરે મોરમમાં રામ દેખાવાની વાત કરતા આશયને સમજે ને તો આવું થાય મૃત્યુને સાથે રાખીને જીવન જીવીએ ને તો આગ્રહમાંથી મુક્ત થઈ શકશું ખબર પડે કે આ મૃત્યુ બધું છોડાવી દે છે પણ આગ્રહ વાળી વૃત્તિ નથી છોડાવતું આવતા હોમાં નવો આગ્રહ ઓબ્જેક્ટ વિષય બદલાઈ ગયો અંદરનો માણસ તો એનો એ જ રહ્યો અંતરનું ઓપરેશન થવું જોઈતું હતું એ તો થયું જ નહીં સમજ્યો તે સમાઈ ગયો એ સમાઈ ગયો તો એ ફેલાતો નથી તો આમ નજર એની બહાર નહીં જાય આ સામેની દૂરની બિલ્ડિંગ જે દેખાય છે ત્યાં નજર નહીં જાય એ સમાઈ ક્યાં ગયો આટલો તો ફેલાણો અને સમજેલા જીવને પણ દેખાય છે કે જો વિમાન જાય પણ સમજ્યો તે સમાઈ ગયો સમાઈ ગયો એટલે વિમાનને જાણવાના કાળે પણ અનુભવમાં જે આ ચૈતન્યપણું આવે છે એ ચૈતન્યમાં જ સમાયેલો છે ફેલાયો નથી એ જ્ઞેયો સુધી નથી ગયો એ જ્ઞાનની અનુભૂતિમાં જ રહ્યો છે એટલા માટે એ સમજ્યો તે સમાયો છે એ અનંત સિદ્ધોને જાણીને પણ પોતે પોતાના જાણપણાને જ અનુભવે છે એ સમજ્યો તે સમાયો છે અનંત શક્તિશાળી જીવ પોતે છે નિર્ણય લેવા દો એને પોતાને તમે કેમ એનો નિર્ણય નક્કી કરો છો કે આ નિર્ણય લો એનો નિર્ણય એની પાસે તો કૃપાળદેવે સદગુરુના યોગમાં રહેવાનો કેમ ઉપદેશ આપ્યો
કે પોતાની જાતે જ નિર્ણય કેમ ન લેવાનું કહ્યું. સદગુરુ ના યોગ માં રહેવાનો ઉપદેશ આપ્યો ને, પણ એમાં ખાસ એ વાત કહી કે સદગુરુ ના યોગ માં રહેવાનો નિર્ણય પણ એનો પોતાનો હોવો જોઈએ, તો આગળ વધશે, નહીં કે કોઈ પરાણે મોકલી દે. અંતે તો પોતાનો જ નિર્ણય એને આગળ લઈ જાય છે. ભલે સદગુરુ ના યોગ માં ગયો છે, પણ નિર્ણય એનો પોતાનો છે. કેટલે આગળ ન વધ્યો, કારણ કે પોતાનો નિર્ણય નતો. ભલે ને અહીંયા તો ગુરુ હતા, ત્યાં તો સમોસરણ હતું, પણ કેમ ના વધ્યો, નિર્ણય પોતાનો છે. જ્યારે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થાય છે ત્યારે એને સર્વને જાણ્યું. કૃપાળુદેવ, એક આત્માની અનુભૂતિ જ એકને જાણ્યો તેણે સર્વને જાણ્યો, એનો ભાવ આ છે. અનુભવથી જાણ્યું, તેથી કરીને અનુભવથી હવે એ વાણી સત્ય છે એ અનુભવથી સ્વીકાર થયો, હવે તેને સર્વ જાણ્યું. અને ત્યાં નયાતિ ક્રાંત હોય છે, ત્યાં પક્ષાતિ ક્રાંત છે, ત્યાં સમસ્ત નય પક્ષોને ઓળંગી ગયો છે. હવે એની આગળ કોઈ બીજી ગતિ ન રહી, હવે ત્યાં સ્થિત થયો છે, એનું નામ અનુભૂતિ છે. હવે જ્યાં પણ ગતિ કરે ત્યાં પતન છે, એટલા માટે ત્યાં સ્થિતિ છે. એ અનુભૂતિ બહુ અલૌકિક અદ્ભુત છે. હવે ત્યાં આગળ ક્યાંય જવાનું ન રહ્યું, જ્યાં પણ જાય ત્યાં પતન છે, એનું નામ અનુભૂતિ છે. જેમ કોઈ વ્યક્તિ પહાડની ટોચ પર જાય અને બિલકુલ ટોચ પર, બિલકુલ એ ટોચ પર પહોંચે, હવે એ ક્યાં જાય, હવે ક્યાંય ન જાય, અને જ્યાં પણ જે દિશા તરફ પણ એ જાય ત્યાં પડવાનું જ થશે. કારણ કે એનાથી હવે જ્યાં પણ જવાનું, એ સર્વોચ્ચ સ્થાન પર એ પહોંચે છે. હવે જ્યાં પણ એની ગતિ થશે ત્યાં પતન થશે. નિર્વિકલ્પ અનુભૂતિ એનું નામ છે. એ અનુભૂતિ પછી એ ક્યાં પણ ડગલું માંડ્યું ત્યાં પતન છે, કારણ કે અનુભૂતિથી ઉત્કૃષ્ટ બીજું હવે કઈ ન રહ્યું. એને નયાતિ ક્રાંત કહ્યો, એને પક્ષાતિ ક્રાંત કહ્યો, કારણ કે બધી બાજુ હવે ઢાળ જ છે. સૌથી વધારે વધારે ઊંચું તો આ ટોચ હતી, એનાથી હવે ઊંચું બીજું કઈ રહ્યું નહીં. સર્વોત્કૃષ્ટ ભગવાન આત્મા છે, માટે પણ બહુ એક વાર જો નીચે નજર કરે તો ચક્કર આવે ને પડે. ટોચ પર છે, નજર તો શું કરે, નીચેનું અનુમાન કે કલ્પના કરે મનમાં તો પણ પડે એવી ટોચ પર છે. જ્યાં ઉપયોગ પર તરફ તો જતો નથી, પણ મનના વિકલ્પોમાં પણ તન્મય થતો નથી, એવો જે સ્વભાવનો જ અનુભવ એ અનુભવ છે, એ જ અનુભવ છે.
ડગલું તો ત્યારે માંડે છે જ્યારે આંખ ખુલી દેખે છે. એ ટોચ એટલી નાની છે કે એકને જ બેસવાની જગ્યા છે, બે પણ ત્યાં ન બેસી શકે. બેસી શકે જ નહીં બે, અને ગતિ થાય તો પતન થાય. ઉપયોગ એકમાત્ર ચૈતન્ય સ્વભાવમાં જ સ્થિત થાય છે, હવે બીજું કઈ નથી. એકમાત્ર ચૈતન્યમાં જ ઉપયોગ સ્થિત થયો છે. ભૂતકાળનું વાગોળવાનું ત્યાં છૂટી જાય છે. અહીં સુધીનું વાગોળવાનું છૂટી જાય છે કે સમયસારમાં જે વાત લખી હતી એ બિલકુલ સત્ય છે. આ જે અનુભવમાં આવી રહ્યું જ્ઞાન માત્ર એ સમયસારનો સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર છે. આમાં પણ પતન થયું, કારણ કે ડગલું આગળ માંડ્યું કે અનુભૂતિમાં એક ચૈતન્ય જ્ઞાન જ અનુભવાય છે કે જાણનાર તે હું, જાણનાર તે હું એ જ અનુભવાય છે. અને એમાં એવી એકત્વ, એવું એકત્વ કે ભૂતકાળમાં જે પણ કલ્પનાઓ વિકલ્પો થકી એ ખોટી કે અસત્ય એવો પણ વિકલ્પ ત્યાં નથી. એ પણ હવે વિકલ્પમાં નથી રહ્યું. સત્ય એવી વાત તો નથી રહી, પણ અસત્ય એવી વાત પણ નથી રહી. લક્ષ્ય જ નથી રહ્યું ત્યાં. એકલો જાણનાર જાણનાર ને જાણનાર, એ જાણનાર જાણનાર ને જાણનાર ની અનુભૂતિ ત્યાં હવે દ્રષ્ટિ રહી નહીં. ત્યાં એ પહાડની ટોચ એવી છે કે કોઈ પૂછે કે સૂર્ય કઈ બાજુ ઉગ્યો છે, હવે અમને એ ખબર નથી. કઈ દિશા પૂર્વ ને કઈ દિશા પશ્ચિમ ક્યાંય દેખાતું જ નથી. આત્માની અનુભૂતિ શરીર કઈ દિશામાં છે એનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે ચૈતન્ય પ્રદેશને કોઈ દિશા નથી. ગોળ પૂર્વથી મીઠો કે પશ્ચિમથી મીઠો એમ નહીં, એ મીઠાશથી પરિપૂર્ણ. એમ હું ભગવાન આત્મા જાણનાર ને જાણનાર ને જાણનાર, આ જ્ઞાનથી પરિપૂર્ણ એવી જે અનુભૂતિ, એ અનુભૂતિનું નામ છે આત્માનુભૂતિ. એનું નામ છે નયાતિક્રાંત અનુભૂતિ, પક્ષાતિક્રાંત અનુભૂતિ. એ અનુભૂતિથી મોક્ષ માર્ગ પ્રારંભ થાય છે. અને અવિરત સમ્યક દ્રષ્ટિને એ અનુભૂતિ છે. અનુભૂતિ વગર તો ચોથું ગુણસ્થાન પણ નથી, એટલે જીવોની ભ્રમણા છે. મુનિઓને જ અનુભવ થાય, ત્યાગીઓને અનુભવ થાય. ત્યાગ સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ ત્યાગ વિના કેવી રીતે થાય? એને ત્યાગ્યું ન હોય એને ત્યાગ સ્વભાવી આત્માનો અનુભવ કેવી રીતે થાય? કે સ્વભાવ ત્યાગનો છે. જો એમ હોય તો પછી મુક્ત સ્વરૂપી આત્માનો અનુભવ મોક્ષ પહેલા નહીં થાય. પણ વાત એ છે કે સ્વભાવની વાત કહી છે, પર્યાયની વાત નથી કહી. એ શક્તિની વાત કહી છે, વ્યક્તતાની વાત નથી કહી. એ નિત્ય ત્રણેય કાળમાં ટકી રહેનારા સ્વભાવની વાત કહી છે,
એ પ્રગટમાં પર્યાયમાં પ્રગટ થતો એ સ્વભાવ એની વાત નથી કહી. એટલા માટે તે જ્ઞાન સમુચય સારની 672 થી 679 નંબરની ગાથામાં આ વાત લખી છે. ખાસ શબ્દ વાપરીને અવિરત સમ્યક દ્રષ્ટિ જીવ ને આત્માનો અનુભવ હોય છે, અનુભવ થકી તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પામે છે. એના વગર આગળ ડગલું માંડે કેમ? માન્યું કેમ કે ગોળ મીઠો છે? અનુભવ કર્યો તો માન્યું ને. તો માન્યું ને સમ્યક દ્રષ્ટિએ કે હું આત્મા છું, તો કેવી રીતે માન્યું? કે અનુભવથી માન્યું. અવિરતનો તો સીધો અર્થ એ છે કે પાંચ પ્રકારના અણુવ્રત કે મહાવ્રત વાળા ત્યાં ભાવ નથી, એ અવ્રત છે. ચારિત્ર નથી એમ નથી કહ્યું. પાંચ પ્રકારના અણુવ્રત કે મહાવ્રત નથી અને એવા ભાવ નથી, એને વાત કહી છે અવ્રતનો. ચારિત્ર નથી ને, ચારિત્ર તો છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે એ સમયે જ તે. કારણ કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર કહ્યું કે નહીં? તો ચારિત્ર નતું તો પછી આ સમ્યક ચારિત્ર કેમ કીધું? અને ત્રણેય એક સમયમાં પ્રગટ થાય છે. તો એ સમ્યક ચારિત્ર નું બીજું નામ સ્વરૂપાચરણ ચારિત્ર. અને એ જે પ્રગટ થશે અણુવ્રત વાળું, એ તો દેશ ચારિત્ર. મહાવ્રત વાળું એ સકલ ચારિત્ર. ચાલવું નહીં, ચરવું, વિચરવું એમ પણ નહીં. એનો અર્થ છે સ્થિર થવું. ઉપયોગ સ્વભાવમાં સ્થિર થાય નહીં ત્યાં સુધી અનુભવ થાય કેવી રીતે? અનંત અનુબંધી ક્રોધ માન માયા લોભનું છૂટી જવું, એનું નામ સ્વરૂપાચરણ ચારિત્ર. ચૈતન્ય પરમાત્મા પ્રત્યે જે વેર વિરોધ હતો એ છૂટી ગયો. વેર વિરોધ હતો એટલે અનાદિથી જોવા નતો માંગતો, એને એને જોઈ લીધો પતિ. આચરણ એનો વિશેષ ખુલાસો તો સમ્યક દ્રષ્ટિ કી અંતર પરિણતિ વેબસાઇટ ઉપર લેક્ચર, ઓડિયો, હિન્દી અને એમાં સાધના સત્સંગ શિબિર એમ ફોલ્ડર છે ત્યાં, અને એના અંદર આ બધા પ્રવચનો છે. 3 દિવસની શિબિર હતી, 5 દિવસની, 3 દિવસ ગજકંઠામાં. એમાં આખો બધો વિસ્તારથી ખુલાસો થયો છે કે જ્ઞાનીની અંતર પરિણતિમાં સ્વરૂપાચરણનો અર્થ શું સમજવાનો છે. દુનિયામાં બે જ કામ થયા છે, કાં તો તમે કોઈને પોતાના બનાવી લો, કાં તમે કોઈના થઈ જાઓ. જીવન જીવવાની મજા આવશે, કાં તો તમે કોઈના બની જાઓ, કાં તો તમે કોઈને પોતાના બનાવી લો. અને આ જીવન જીવવાની મજા આવશે આ મિથ્યા દ્રષ્ટિના એવા ખતરનાક વાક્યો, કોઈના બની જાઓ, કાં તમે એમાં જોડાઓ, કાં તમે કોઈને પોતાના બનાવી લો, કાં તમારામાં એને જોડો. સ્વતંત્ર તો રહેવા જ ન દો કોઈને. અને અહીંયા જે વાત કહેવાય છે એ છે, ના તો તમે કોઈના બનો, ના કોઈને પોતાના બનાવો, તમે એક છો, સ્વીકાર કરો એક જ છું. સત્ય તો આ જ છે,
नहीं तो कृपाळु देव जे कहे छे ने सत्यनी प्ररूपणामां जीवनो स्वार्थ ज्यारे भळे छे ने त्यारे तत्वथी विरुद्ध पण विपरीत एवी प्ररूपणा थई जाय एटली हदे पछी ए विकसी जाय के पछी पाछा वळवू अघरू थई पड़े छे। એટલા માટે અમે ન તો કોઈના થવા માંગીએ છે, ન તો કોઈને પોતાના બનાવવા માંગીએ છે, की भाषा जो होती है ना उसको हम सिद्धांत समझ लेते हैं। भगवान जो करेगा अच्छा करेगा, बताए ना जेवू छे, जेम के भगवान में करतापणू होतू नहीं पण कोई एक करतापणू घटित कर्यू, एवी रीते भगवान में करुणा होती नहीं पण भगवान में करुणा घटित करी। करुणा राग छे, विकल्प छे। कोना ऊपर करुणा? पर ऊपर करुणा, पर ऊपर दृष्टि गई तो करुणा थई। आत्मानो कयो गुण छे आ करुणा? चारित्र गुण नु परिणमन छे जे राग छे। अन क्या तो विचारता छे એટલે જો ગુરુમાં કરુણા ન હોય તો કે ગુરુ ગુરુ નહીં, અને ભગવાનમાં કરુણા હોય તો એ ભગવાન ભગવાન નહીં। ओहो ओहो श्री सदगुरु करुणा सिंधु अपार। चारित्र गुण राग छे। अने ज्ञानी ने जे चारित्र कह्युं ने चौथा गुणस्थान में पण ये चारित्र आ के मरवा वाली गाय ऊपर ने मारनारा कसाय ऊपर बे पर करुणा आ सम दृष्टि वाली आ वितराग भाव आ एनी साथे जे आ जे एक समान पणु के आना ऊपर पण करुणा एटली ने आना ऊपर पण एटली ज करुणा। अज्ञानी ने मरती गाय ऊपर तो करुणा ने मारनार कसाय पर द्वेष त्या जो केवा काम करे छे। कई तो फरक पड्यो ओछा वत्ता नो, अहीं तो बे मां एक सरखा पणु એ અનંત અનુમંદી છૂટ્યા પછી પ્રગટે છે આ કરુણા આઈ છૂટશે અને એ ઉપયોગ જ પછી હટશે પરથી। અનેકાંત કરુણા, મિથ્યા દ્રષ્ટિની એકાંત કરુણા। કઈ ભૂમિકામાં કઈ વાત હોવી જોઈએ? એને સમજવી જરૂરી છે। જ્યાં સુધી અજો રાગનો અંશ છે ત્યાં સુધી તો કરુણા રહેશે, પણ પૂર્વે તીર્થંકર ભગવાનની વાણી ખરે છે તો કરુણા વગર વાણી ખરે છે કે કરુણા વિના ખરે છે? આ એના જેવું છે કે જેમ સમ્યક દ્રષ્ટિ ને મિથ્યાત્વ છૂટી ગયું છે, મિથ્યાત્વનો ભાવ છૂટી ગયો છે, તેમ છતાં પણ સમ્યક દ્રષ્ટિ ઘર નથી છોડતા। કેમ? કારણ કે હજુ એ મિથ્યાત્વનો ભાવ તો છૂટ્યો, પણ પેલા જે પેડલ મારેલા હતા હજી સાયકલ ચાલે છે એટલે હજી ઘર છે। એવી રીતે ભગવાનમાં કરુણા છૂટી ગઈ છે, પણ હજી આ વાણી નીકળે કે પૂર્વે જે કરુણા ભાવ આવ્યો હતો એનાથી તીર્થંકર કર્મ બંધાણું હતું એનું આ ફળ છે। તીર્થંકર કેટલી પ્રવૃત્તિ થઈ
અનંત ચોવીસી થઈ તો ત્યાં પછી વિરામ આવે છે, કરુણા નો પણ વિરામ આવે છે, એ રાગ નો પણ ત્યાં વિરામ આવે છે, એને અહીંના સ્વાધ્યાય નો પણ હવે વિરામ આવે છે. આપ સૌએ ધ્યાનપૂર્વક સાંભળ્યું, આપ સમસ્ત પરમાત્માઓને મારા ભાવ સહિત પ્રણામ કરીશ. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજાયાણમ, નમો લોયે સૌ.